તો લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા પછી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સી આર પાટિલે કહ્યું કે ગત લોકસભા ચૂંટણીની જેમ આ વખતે પણ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ એક બેઠક બનાસકાંઠાની અમે જીતી નથી શક્યા. ગુજરાતની એક બેઠક હારવાનું દુઃખ છે. મતદારોની જાણે અજાણે અમારાથી કે સરકારથી કોઈ ભૂલ થઈ હશે, જેના કારણે આ એક બેઠકનું નુકસાન થયું છે. અમારી ભૂલો શોધવાનો પ્રયાસ કરીશું. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને યાદ કરતા સી આર પાટિલે જણાવ્યું કે રાજકોટની અગ્નિકાંડની ઘટનાનું ખૂબ જ દુઃખ છે, જેના કારણે આ જીતની ઉજવણી કે રેલી યોજવામાં આવશે નહીં. રાજકોટની ઘટનામાં પીડિતોના પરિવારમાં સહભાગી થવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતમાં 26માંથી 26 બેઠક બે વખત જીત્યા હતા. આ વખતે પણ કાર્યકર્તાઓના વિશ્વાસ અને મહેનતથી 26માંથી 26 જીતવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ એક બેઠકમાં મતદારોનું દિલ જીતવામાં સફળતા મળી નથી. બનાસકાંઠાની હારમાં જે ક્યાંય ત્રુટી રહી ગઈ છે તેનું મનોમંથન કરીશું અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બને તે દિશામાં કામ કરવાનો પ્રયાસ કરીશું. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.